હેલો વિદ્યાર્થી મિત્રો, હું કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઆરટી સિલેબસ ધોરણ 11 ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. તેની અંદર મિત્રો આપણે બેઝિક વસ્તુ જોઈ હતી, સંકર સંખ્યા કોને કહેવાય તેને રિલેટેડ બેઝિક એક્ઝામ્પલ જોયેલા હતા. આજે આપણે આ વિડીયોની અંદર આર્ગંડ આકૃતિ અને ધ્રુવીય સ્વરૂપ, જે સંકર સંખ્યા હોય છે મિત્રો, તેને આર્ગંડ આકૃતિમાં કેવી રીતના દર્શાવાય છે અને તેનું ધ્રુવીય સ્વરૂપ કેવું હોય છે તે આપણે આજે શીખવાનું છે મિત્રો. તો સૌથી પહેલાં આપણે તેની બેઝિક પ્રક્રિયાઓ જોઈએ કે આર્ગંડ આકૃતિ કોને કહેવાય. મિત્રો, તમે જાણો છો કે દરેક વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડો હોય છે તેને આપણે એક્સ વાય સમતલમાં અનન્ય બિંદુ આપણે મેળવી શકીએ છીએ. મતલબ કે આપણે એક્સ કોમા વાય કોઈ એક બિંદુ આપેલું હોય મિત્રો, આવી રીતના તેને આપણે એક્સ વાય સમતલમાં કેવી રીતના દર્શાવવું તે તમે જાણો જ છો. આ ઉપરાંત આનાથી ઉલટું પણ સત્ય છે મિત્રો, કે જે સંકર સંખ્યા આપેલી હોય કે એક્સ પ્લસ આઈ વાય, રેડી, એક્સ પ્લસ આઈ વાય આવી રીતના આપણને કોઈ આપેલું હોય સંકર સંખ્યા, તો તેને સંગત ક્રમયુક્ત જોડ આપણે આવી રીતના લખી શકીએ છીએ. અથવા તો કોઈ બિંદુ આપેલું હોય તો તેને તમે આવી રીતના લખી શકો છો સંકર સંખ્યામાં, રેડી. તો મિત્રો, આપણે જે એક્સ વાય ને આપણે એક્સ વાય સમતલમાં એક્સ કોમા વાય જે આપેલું આવી રીતના બિંદુ હોય તેને આપણે એક્સ વાય સમતલમાં અનન્ય બિંદુ પી એક્સ કોમા વાય તરીકે આપણે ભૌમિતિક રીતે દર્શાવી શકીએ છીએ. તેમજ આપણે મિત્રો, જે આ મેં તમને કીધું કે બિંદુ એક્સ કોમા વાય જે ને આપણે સંકર સંખ્યા એક્સ પ્લસ આઈ વાય વડે દર્શાવી શકીએ છીએ, રેડી. તો મિત્રો, આર્ગંડ આકૃતિ એટલે તેનો મિનિંગ એવો છે કે જે યામ સમતલ હોય તેમાં પ્રત્યેક બિંદુને આપણે અનન્ય સંકર સંખ્યા સાથે સંગત કરી ટૂંકમાં આપણે જે સમતલ મળે છે તેને આપણે સંકર સમતલ અથવા તો આર્ગંડ સમતલ કહેવામાં આવે છે, રેડી. એટલે કે તમે જાણો છો મિત્રો, આવી રીતના વાય અક્ષ અને એક્સ અક્ષ, એટલે કે એક સમતલ લીધેલું છે એક્સ અક્ષ અને વાય અક્ષ છે, રેડી. આ પી બિંદુ કોઈ છે એક્સ કોમા વાય, આ ઉદ્ગમ બિંદુ છે, રેડી, આ બિંદુ પી આવી રીતના આપણે દર્શાવી અને આપણે આને ઓ એટલે કે ઝીરો 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 કોમા ઝીરો, રેડી. તો મિત્રો, આ જે એક્સ અક્ષ અને આ વાય અક્ષ છે, એવી જ રીતના અહીંયા આપણે એક બિંદુ લઈ લઈએ પી ડેશ, જેને આપણે એક્સ કોમા માઇનસ વાય કહી દઈ અને આપણે આવી રીતના દર્શાવી, રેડી, આ બે બિંદુને આપણે જોડી દઈએ, રેડી. તો અહીંયા મિત્રો તમે જોશો તો આ જે સમતલ જોવા મળે છે તેને આપણે આર્ગંડ સમતલ કહેવામાં આવે છે. એટલે કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ હોય, એટલે કે પ્રત્યેક બિંદુને આપણે અનન્ય સંકર સંખ્યા સાથે સંગત કરી શકાય તો તેને આપણે સંકર સમતલ અથવા તો આર્ગંડ સમતલ કહેવામાં આવે છે, રેડી. તો મિત્રો, આર્ગંડ સમતલમાં સંકર સંખ્યા આપણને આવી રીતના એક્સ પ્લસ આઈ વાય આપેલી હોય તો તેનો માનક આપણે મેળવો તો આવી રીતના લખવામાં આવે છે એક્સ પ્લસ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ, રેડી. એટલે કે આ જે છે અહીંયા એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ, એટલે કે ઓ થી પી નું અંતર બતાવે છે. એટલે કે આ જે આર્ગંડ સમતલ છે તેનો આપણે સંકર સંખ્યામાં જે દર્શાવેલ છે તે સંકર સંખ્યાનો માનક, એટલે કે ઓ બિંદુ ઓ થી, એટલે કે ધ્રુવીય બિંદુથી, એટલે કે ઉદ્ગમ બિંદુથી બિંદુ પી નું આપણે અંતર બતાવે છે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, રેડી. તો મિત્રો, અહીંયા તમને અત્યારે આઈડિયા આવી ગયો હશે કે આ બિંદુ ઓ થી પી નું માપ જે છે તેને આપણે જે સંખ્યા છે, એટલે કે જે બિંદુ છે તેનું માનાંક મેળવી લ્યો, એટલે કે જે સંકર સંખ્યાનું આપણે માનાંક મેળવવું હતું. લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયું હતું કે માનાંક કેવી રીતના હોય, તો તે જ આ વસ્તુ છે મિત્રો. ઓથી બિંદુ ઓથી તે બિંદુ વચ્ચેનું અંતર બતાવે છે, એટલે કે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, રેડી. મિત્રો, આ જ રીતના આપણે એક્સ અક્ષ પરનું દરેક બિંદુ આપણે સંકર સંખ્યા સાથે સંગત કરવું હોય તો આવી રીતના દર્શાવાય છે એ પ્લસ આઈ ઝીરો, રેડી, એટલે કે એ કોમા ઝીરો આપણે લખી શકીએ. એક્સ અક્ષ પરનું બિંદુ છે, વાય અક્ષ પરનું બિંદુ હોય તો તમે આવી રીતના લખી શકો ઝીરો પ્લસ આઈ બી, એટલે કે સંકર સંખ્યા આવી રીતના આપેલી હોય તો તેને સંગત બિંદુ આવી રીતના લખી શકીએ ઝીરો કોમા બી, રેડી, એટલે કે વાય અક્ષ પરનું બિંદુ કહેવાય. હવે આ મિત્રો, મેં તમને એકવાર વાત કરેલી હતી કે આ ચેપ્ટરની અંદર કે આર્ગંડ સમતલમાં આપણે જે એક્સ અક્ષ હોય છે તેને વાસ્તવિક અક્ષ કહેવામાં આવે છે, એટલે કે રિયલ એક્સિસ કહેવામાં આવે છે, અને જે વાય અક્ષ છે મિત્રો તેને તમે કાલ્પનિક અક્ષ એટલે કે ઇમેજનરી એક્સિસ કહી શકો છો, રેડી. તો આ રીતના મિત્રો, જે સમતલ આપેલું હોય આર્ગંડ સમતલ તેમાં આપણે એક્સ અક્ષને વાસ્તવિક અક્ષ તરીકે ઓળખશું અને વાય અક્ષને આપણે કાલ્પનિક અક્ષ તરીકે ઓળખશું, રેડી. મિત્રો, આ જ રીતના અહીંયા આપણે જે પી બિંદુ એક્સ કોમા વાય છે એવી રીતના પી ડેશ છે તે આ પીનું અનુબદ્ધ આપણે કહી શકીએ, એટલે કે જે અહીંયા એક્સ પ્લસ આઈ વાય છે તો આને તમે એક્સ માઇનસ આઈ વાય વડે દર્શાવી શકો છો, રેડી. અહીંયા એક્સ પ્લસ આઈ વાય છે તો તેનું આપણે અનુબદ્ધ સંકર સંખ્યા, એટલે કે એક્સ પ્લસ આઈ વાયની અનુબદ્ધ સંકર સંખ્યાને આપણે ઝેડ બાર વડે દર્શાવી છીએ, એટલે કે આ ઝેડ હોય તો આ ઝેડ બાર, અહીંયા એક્સ પ્લસ આઈ વાય છે તો આને આપણે અનુબદ્ધ સંકર સંખ્યાને એક્સ માઇનસ આઈ વાય વડે દર્શાવાય છે. તો આ રીતના મિત્રો પી અને પી ડેશ બિંદુઓ દર્શાવ્યા છે આ આર્ગણ સમતલમાં, રેડી. આ રીતના આપણે મિત્રો આ જે પી ડેશ છે તે પીનું વાસ્તવિક અક્ષની સાપેક્ષ આરસી પ્રતિબિંબ કહેવામાં આવે છે, એટલે કે મિરર ઇમેજ કહેવામાં આવે છે. પી ડેશને પીનું
આરસી પ્રતિબિંબ પણ કહી શકો છો. રેડી? તો મિત્રો, આ હતું આર્ગંડ આકૃતિને રિલેટેડ માહિતી આપેલી મેં તમને, કે જે આર્ગંડ સમતલમાં આપણે કોઈ સંકર સંખ્યા હોય તો તેને આપણે કેવી રીતના દર્શાવવામાં આવે છે. રેડી? કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય તો તેને યામ સમતલમાં જે દર્શાવો છો તેને આપણે શું કહીએ છીએ મિત્રો? આર્ગંડ સમતલ કહીએ છીએ. રેડી? તો મિત્રો, હવે નેક્સ્ટ આપણે જોશું સંકર સંખ્યાનું ધ્રુવ્ય સ્વરૂપ કઈ રીતના હોય છે. જે આપણે બેઝિક એ પ્લસ આઈ બી સ્વરૂપમાં જે સંકર સંખ્યા હોય છે તેને આપણે ધ્રુવ્ય સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતના હોય તો તેની આપણે ચર્ચા કરશું હવે. મિત્રો, હવે આપણે સંકર સંખ્યાનું ધ્રુવ્ય સ્વરૂપ જોઈએ તો સૌથી પહેલા આપણે કોઈ એક સંકર સંખ્યા ધારી લઈએ ઝેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય. રેડી? આકૃતિમાં તમને સમતલની અંદર દેખાતું છે પી ઓફ ઝેડ, જે સંકર સંખ્યા બતાવે છે મિત્રો, જેને આપણે બિંદુ પી વડે દર્શાવેલ છે. હવે માની લો કે મિત્રો, ધારો કે આપણે એવું માની લઈએ કે ઓપી બરાબર આર છે, એટલે કે આ જે ઓપી એટલે કે અંતર છે ઓ થી પી નું તે શું છે મિત્રો? આર છે. રેડી? તો રેખાખંડ ઓપી ને મિત્રો એક્સ અક્ષ અને આપણે આ જે થીટા લીધેલો છે, રેખાખંડ ઓપી એ એક્સ અક્ષની ધન દિશા સાથે ટૂંકમાં અહીંયા થીટા માપનો ખૂણો બતાવે છે, એવું દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ આપણે બિંદુ પી ને વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ આર કોમા થીટા, આર કોમા થીટા સ્વરૂપે જે દર્શાવવામાં આવે, એટલે કે અનન્ય રીતે આપણે મેળવી શકાય કે આર કોમા થીટા સ્વરૂપે આપણે પી બિંદુને અનન્ય રીતે મેળવી શકાય, તો આપણે આર કોમા થીટાને બિંદુ પી ના ધ્રુવીય યામ કહેવામાં આવે છે, એટલે કે આ જે છે તેને આપણે ધ્રુવીય યામ કહેશું. રેડી? ધ્રુવીય યામ એટલે કે આ પી ઓફ ઝેડ છે તેને આપણે આર કોમા થીટા સ્વરૂપે દર્શાવશું. કેવી રીતના હોય છે તો તે જોઈએ મિત્રો. અહીંયા આપણે એક્સ અક્ષ બરાબર જોઈ આને માની લો કે આવી રીતના આપણે બનાવી, તો આ આની આપણે આ સામેની બાજુને આપણે વાય કહીએ છીએ અને પાસેની બાજુને આપણે એક્સ કહીએ છીએ. તો આપણે એક્સ મેળવવું છે મિત્રો, તો કોસ થીટા વડે દર્શાવવામાં આવે છે. કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ હોય છે, તો એક્સને કરતાં બનાવશું તો આર ઇન્ટુ કોસ થીટા થશે અને વાય બરાબર આર ઇન્ટુ સાઇન થીટા થશે. રેડી? તો આવી રીતના મિત્રો એક્સિયમ અને વાયમ મળે છે, એટલે કે આપણે ઝેડ બરાબર ધ્રુવ્ય સ્વરૂપ દર્શાવવું તો આપણે દર્શાવીએ છીએ આવી રીતના એક્સ પ્લસ આઈ વાય, જ્યાં એક્સ બરાબર શું છે મિત્રો? આર ઇન્ટુ કોસ થીટા પ્લસ આઈ આર ઇન્ટુ સાઇન થીટા, જેમાંથી આપણે આર કોમન કાઢી નાખશું એટલે આપણને વધશે કોસ થીટા પ્લસ આઈ ઇન્ટુ સાઇન થીટા. રેડી? આ ઝેડ આ જે છે આ જે એક્સ કોમા એક્સ પ્લસ આઈ વાય જે બેઝિક સંકર સંખ્યા હતી તેનું આ ધ્રુવ્ય સ્વરૂપ છે ઝેડ બરાબર આર બ્રેકેટમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. એટલે કે આ જે ધ્રુવ્ય યામ તરીકે આપણને આર કોમા થીટા સ્વરૂપે આપેલું હોય, એટલે કે ઓ થી પી નું અંતર આપેલું હોય અને થીટા તમને આપેલું હોય, ત્યારે તમારે ધ્રુવ્ય સ્વરૂપે સંકર સંખ્યા મેળવી શકો છો ઝેડ બરાબર આર કૌંસમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. મતલબ કે જે થીટા એટલે કે જેટલાના માપનો ખૂણો આપેલો હોય તે થીટા અને અંતર આપેલું છે તે મિત્રો આર થશે. રેડી? તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. માની લો કે આપણે આ જે સંકર સંખ્યા અત્યારે આપણે જે સંકર સંખ્યા મેળવી તેને આપણે ધ્રુવ્ય સ્વરૂપ તરીકે ઓળખશું. એમાં આપણે આર મેળવવું તો આવી રીતે મેળવી શકીએ છીએ વર્ગમૂળની અંદર એક્સ વર્ગ પ્લસ વાય વર્ગ, મતલબ કે મેં હમણાં તમને થોડીક વાર પહેલાં કીધું તે. રેડી? એટલે કે માનકમાં ઝેડ કહેવામાં આવે છે, વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, એટલે કે આને તમે માનકમાં ઝેડ પણ કહી શકો છો. રેડી? હવે જે મિત્રો આ થીટા છે આ તો અત્યારે તમને આર વિશે ખબર પડી ગઈ કે આર એટલે શું થયું મિત્રો? સંકર સંખ્યાનો માનાંક. રેડી? હવે થીટા એટલે શું થશે મિત્રો? તો જે સંકર સંખ્યા ઝેડ છે તેનો કોણાંક કહેવામાં આવશે, એટલે કે ઝેડને આપણે કોણાંક કહેશું, સોરી થીટાને આપણે અહીંયા કોણાંક કહેશું. કોનો? તો કે સંકર સંખ્યા ઝેડનો. રેડી? કોણાંકો તો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે, તેને સંકેતમાં આપણે એ આર જી ઓફ ઝેડ લખી શકીએ. રેડી? આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ એટલે કે થીટા બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ ઇક્વલ ટુ શું થશે મિત્રો? થીટા થશે. રેડી? તો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. ધ્રુવ્ય સ્વરૂપ ઉપરથી આપણને અલગ અલગ આઈડિયા આવ્યો કે અહીંયા આપણે આર કોમા થીટા સ્વરૂપે ધ્રુવીય યામ આપેલા હોય તો સંકર સંખ્યા થશે ઝેડ બરાબર આર કૌંસમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા, જ્યાં આર બરાબર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થશે અને થીટા જે છે તે સંકર સંખ્યાનો કોણાંક કહેવામાં આવશે. રેડી? તો મિત્રો જે નેક્સ્ટ એક્સરસાઇઝ આવશે તેમાં આપણે કોણાંક વિશે અને ધ્રુવ્ય સ્વરૂપ મતલબ કે ધ્રુવ્ય સ્વરૂપ કઈ રીતના આપેલું છે બરાબર છે, કોઈ સંકર સંખ્યા આપેલી છે તેનું આપણે ધ્રુવ્ય સ્વરૂપમાં ફેરવવાનો છે, તો તેના માટે આપણે માનાંકમાં ઝેડ અને કોણાંક મેળવવો પડશે. રેડી? તો મિત્રો અહીંયા આપણે થીટાની રેન્જ જે રહેશે તે માઇનસ પાઈ થી પાઈની રહેશે, એટલે કે જે થીટા છે તે આવી રીતના બિલોંગ કરશે માઇનસ પાઈ લેસ દેન થીટા લેસ દેન પાઈ. રેડી? માઇનસ પાઈ એટલે અહીંથી અહીં આવશે અને પાઈ એટલે અહીં આવશે. રેડી? તો અહીંયા માઇનસ પાઈ થી પાઈ. રેડી? આ માઇનસ પાઈ થી પાઈ આવી રીતના થીટાની રેન્જ રહેશે, જેને આપણે મુખ્ય કોણાંક તરીકે ઓળખશું. રેડી? એટલે કે આવી રીતના જ્યારે થીટા બિલોંગ કરતો હશે માઇનસ પાઈથી પાઈમાં તો તેને આપણે મુખ્ય કોણાંક કહેશું.
મુખ્ય કોણાંક. રેડી? તો મિત્રો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે કે જ્યારે આપણે મુખ્ય કોણાંકની વાત થતી હોય ત્યારે જે થીટાનું મૂલ્ય હશે તે માઇનસ પાઈથી પાઈની રેન્જમાં આવતું હશે. રેડી? એટલે અહીંયા આપણે અહીંયા ધ્રુવીય સ્વરૂપ તરીકે ઝેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય આપેલું હોય તો આ ઝેડ બરાબર આર કૌંસમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા જે છે તેને આપણે ધ્રુવીય સ્વરૂપ કહેશું અને થીટા જે છે તેને આપણે મુખ્ય કોણાંક કહેશું. રેડી? એટલે મુખ્ય કોણાંકની રેન્જ છે મિત્રો માઇનસ પાઈ લેસ દેન થીટા લેસ દેન પાઈ. રેડી? તો મિત્રો અહીંયા આપણે એક્સ અને વાયની જે આ જે સંકર સંખ્યા આપેલી છે તેના ઉપરથી આપણે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવું હોય તો એક્સ અને વાયની અલગ અલગ કિંમત હોઈ શકે. એક્સ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, વાય પણ ધન હોઈ શકે અને ઋણ હોઈ શકે. તો આ રીતના આપણને ચાર અલગ અલગ પોસિબિલિટી મળે છે. તો એ ચાર અલગ અલગ પોસિબિલિટી ઉપરથી આપણે થીટાનું મૂલ્ય કેવી રીતના, એટલે કે કોણાંકનું મૂલ્ય કેવી રીતના મેળવવું તો તેને રિલેટેડ આપણે હવે એક ટેબલ જોશું જેની મદદથી તમે એક્સ જ્યારે ધન હોય અને વાય ધન હોય તો કેવી રીતના આપણે મેળવવું તેની આપણે વાત કરી શકીએ. રેડી? મિત્રો હવે આપણે મેં તમને કીધું એ પ્રમાણે એક્સ અને વાયની જેમ ચિહ્ન એટલે કે સાઇન જેમ ચેન્જ થતી હોય તેમ આપણે અલગ અલગ ચરણ હોય છે. તો તે ચરણ ઉપરથી આપણે કોણાંક કેવી રીતના મેળવવો તેને રિલેટેડ તમને ટેબલ અત્યારે જોવા મળતું હશે. મેઇન આપણે મુખ્ય કોણાંકની આપણે વેલ્યુ જ્યારે આપણે જાણીએ છીએ મિત્રો કે માઇનસ પાઈ લેસ દેન થીટા લેસ દેન ઇક્વલ ટુ પાઈ છે. રેડી? તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે મુખ્ય કોણાંકની રેન્જ છે થીટાની તે માઇનસ પાઈ લેસ દેન થીટા લેસ દેન ઇક્વલ ટુ પાઈ થશે. રેડી? તો આ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ હવે આપણે અલગ અલગ ચરણ છે મિત્રો, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. રેડી? તમે જાણો છો મિત્રો કે જ્યારે એક્સ અને વાય બંને ધન હોય, બરાબર છે, બંનેની વેલ્યુ જ્યારે ધન હોય ત્યારે પ્રથમ ચરણ હોય છે, એટલે કે પ્રથમ ચરણમાં એક્સ અને વાય એટલે કે ઇમેજનરી વેલ્યુ અને રિયલ વેલ્યુ આપેલી હોય ત્યારે આપણે થીટા બરાબર આલ્ફા લેશું, એટલે કે આ જે થીટા છે તે જ આલ્ફા થશે. રેડી? અને જે થીટાની રેન્જ છે તે 0 થી π/2 થશે, એટલે કે 0 થી π/2. રેડી? એટલે કે આ તમારે કોણાંક યાદ રાખવાનો છે થીટા બરાબર આલ્ફા. આલ્ફા કેવી રીતના મેળવો તેની પણ આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલાં આપણે આ ટેબલ વ્યવસ્થિત રીતે શીખી લઈએ જેથી કરીને આપણે આઈડિયા આવી જાય કે કયા ચરણમાં કોણાંક કેવી રીતના લેવો. રેડી? પછી આપણે આલ્ફા કેવી રીતના મેળવો તેની પણ આપણે વાત કરશું. તો અહીંયા થીટા બરાબર અત્યારે આલ્ફા થશે, 0 લેસ દેન થીટા લેસ દેન π/2 થશે. રેડી? આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ થીટા છે અને આ પી બિંદુ આપેલું છે. રેડી? આવી રીતના એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા બરાબર આલ્ફા થશે. હવે બીજું ચરણ છે તો જેમાં એક્સ ઋણ હશે અને વાય જે છે તે પ્લસ હશે. રેડી? તો આ સમયે તમારે થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા લેવાનું રહેશે, એટલે કે પાઈ માઇનસ આલ્ફા તમે જોઈ શકો છો. રેડી? પાઈ માઇનસ આલ્ફા અહીંયા આવી રીતના રહેશે. અહીંયા થીટાની જે રેન્જ છે મિત્રો તે π/2 થી π થશે. રેડી? π/2 થી π થશે. અહીંયા તમે આલ્ફા જોશો તો આવી રીતના છે અને થીટાની રેન્જ આવી રીતના છે, એટલે કે આલ્ફા તમારે અહીંયા મેળવવાનું રહેશે. પછી તમારે શું કરવાનું છે મિત્રો, થીટા મેળવવા માટે પાઈ માઇનસ આલ્ફા કરવાનું રહેશે, એટલે કે આખે આખું પાઈ હોય તેમાંથી આપણે આલ્ફા બાદ કરી નાખીએ એટલે આપણે આ થીટા એટલે કે મુખ્ય કોણાંક મળી જાય. રેડી? તો મિત્રો આપણે મેઇન તો મુખ્ય કોણાંક જોવાનો છે, પરંતુ આલ્ફા કેવી રીતના મેળવો તેની પણ આપણે વાત કરશું. તો આ થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા થશે. નેક્સ્ટ ત્રીજા ચરણમાં એક્સ ઋણ હશે, વાય પણ ઋણ હશે, તો થીટા મેળવવા માટે માઇનસ પાઈ માઇનસ આલ્ફા કરવું પડશે મિત્રો. માઇનસ કાઉન્સની અંદર પાઈ માઇનસ આલ્ફા, માઇનસ અંદર ગુણાવી દેશો એટલે આલ્ફા માઇનસ પાઈ થઈ જશે. જે થીટાની રેન્જ છે માઇનસ પાઈ લેસ દેન થીટા લેસ દેન માઇનસ પાઈ બાય ટુ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો પી બિંદુ ત્રીજા ચરણમાં અત્યારે આપેલું છે, આલ્ફા આવી રીતના હોય છે અને અહીંયા આલ્ફા માઇનસ પાઈ હોય છે. રેડી? એટલે કે માઇનસ પાઈ થી માઇનસ પાઈ બાય ટુ, આ માઇનસ પાઈ બાય ટુ થી ટૂંકમાં માઇનસ પાઈ થી માઇનસ પાઈ બાય ટુની આ રેન્જ છે ત્રીજા ચરણમાં. થીટા બરાબર માઇનસ આલ્ફા માઇનસ પાઈ થશે. રેડી? તો તે પણ તમે ધ્યાનમાં રાખજો કેવી રીતના મેળવાય. તો અહીંયા જે આલ્ફા હશે તેમાંથી આપણે શું કરશું મિત્રો, પાઈ બાદ કરશું એટલે આપણને માઇનસ પાઈ થી માઇનસ પાઈ બાય ટુમાં થીટાની રેન્જ મળે. રેડી? નેક્સ્ટ છે ચોથા ચરણ માટે એક્સ જે છે તે ધન આવશે અને વાય જે છે તે ઋણ હશે. રેડી? એટલે કે જે રકમ આપેલી હશે તેમાં તમને સંકર સંખ્યા આપેલી હોય તેમાં જે રિયલ પાર્ટ છે તે ધન હશે અને ઇમેજનરી પાર્ટ ઋણ હશે. તો થીટા બરાબર તમારે માઇનસ આલ્ફા લેવાનું રહેશે. રેડી? થીટા બરાબર માઇનસ આલ્ફા અને જે થીટાની રેન્જ છે તે માઇનસ પાઈ બાય ટુ થી 0. રેડી? એટલે કે જે આન્સર આવશે એટલે કે મુખ્ય કોણાંક આવશે તે માઇનસ પાઈ બાય ટુ થી 0 હશે. અને તમે મિત્રો જોઈ શકો છો પી જે છે તે ચોથા ચરણમાં એક્સ કોમા વાય છે. રેડી? અને થીટા જે છે તે થીટા ઇક્વલ ટુ માઇનસ આલ્ફા. ડાયરેક્ટલી જે આલ્ફા મળશે તે તમારો થીટા થશે, પરંતુ નિશાનની વિરુદ્ધાર્થી થશે. રેડી? એટલે કે આલ્ફા તમને ધન મેળવો તો થીટા ઋણ મળશે અને આલ્ફા ઋણ મેળવો તો થીટા ધન થશે. રેડી? તો મિત્રો આ મુખ્ય કોણાંક મેળવવા માટેનું જે આ ટેબલ હતું તે આપણે અહીંયા પૂર્ણ થાય છે. એટલે કે એક્સની વેલ્યુ અથવા તો વાયની વેલ્યુ જે અલગ અલગ નિશાનીમાં હોય ત્યારે આપણે મુખ્ય કોણાંક કેવી રીતના મેળવવું તેની આપણે અહીંયા ચર્ચા કરી. રેડી? તો મિત્રો હવે આપણે જોશું કે કોઈ સંકર સંખ્યા આપેલી હોય તેના ઉપરથી આપણે મુખ્ય કોણાંક કેવી રીતના મેળવવો તો તેને રિલેટેડ જે કંઈ પણ સ્ટેપ છે તે હવે આપણે શીખશું, જેથી કરીને તમને નેક્સ્ટ એક્સરસાઇઝના જે એક્ઝામ્પલ છે તે તમે આરામથી સોલ્વ કરી શકો. રેડી? મિત્રો નેક્સ્ટ આપણે જે ટોપિક છે તે સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક કેવી રીતના મેળવવો, મતલબ કે કોઈ પણ સંખ્યા સંકર સંખ્યા તમને આપેલી હશે
અને તમને પૂછેલું કે મુખ્ય કોણાક મેળવો તો કેવી રીતના મેળવવું, તો તેના માટેના આપણે અત્યારે સ્ટેપ જોશું. તો સૌથી પહેલાં આપણે મિત્રો પહેલું સ્ટેપ થશે કે પ્રથમ જે આપણે સંકર સંખ્યા આપેલી છે તેને આપણે વ્યાપક સ્વરૂપમાં ફેરવશું, એટલે કે એ પ્લસ આઈ બી સ્વરૂપમાં ફેરવશું. એટલે કે સ્વાધ્યાય 5.1ની અંદર જે આપણે એક્ઝામ્પલ જોયા મિત્રો, જેમાં આપણે એ પ્લસ આઈ બી સ્વરૂપમાં ફેરવતા હતા, એટલે કે સરવાળામાં બે સંકર સંખ્યા આપેલી હોય, ભાગાકારમાં બે સંકર સંખ્યા આપેલી હોય, તો તેને સૌથી પહેલાં આપણે એ પ્લસ આઈ બી સ્વરૂપમાં ફેરવશું. રેડી? તો આ મુખ્ય કોણક મેળવવા માટેનું પહેલું સ્ટેપ છે કે જે સંકર સંખ્યાઓ આપેલી હોય તેનો આપણે એ પ્લસ આઈ બી સ્વરૂપમાં કન્વર્ટ કરશું. બીજું સ્ટેપ થશે મિત્રો, આ એ પ્લસ આઈ બી કયા ચરણમાં છે તે તમારે નક્કી કરવાનું રહેશે. એ પ્લસ આઈ બી નું ચરણ નક્કી કરવું, મતલબ કે જે બિંદુ હશે આર્ગન સમતલમાં તમે બિંદુને કયા ચરણમાં દર્શાવી શકો છો તે તમારે નક્કી કરવાનું રહેશે. તો બીજા સ્ટેપમાં તમારે ચરણ નક્કી કરવાનું રહેશે. મેં તમને એક વાત કરી પ્રમાણે કે એક્સ જ્યારે ધન હોય ત્યારે તમારે પ્રથમ અથવા ચતુર્થ ચરણમાં હોઈ શકે, અને સામે વાયની વેલ્યુ કઈ રીતના છે તેના ઉપર ડિપેન્ડ કરે કે કયું ચરણ લેવું. રેડી? માની લો કે વાય ધન છે તો પ્રથમ ચરણ હોઈ શકે, જ્યારે એક્સ ધન અને વાય ધન હોય તો પ્રથમ ચરણ, એક્સ ઋણ છે વાય ઋણ, વાય ધન છે તો દ્વિતીય ચરણ આવશે, એક્સ ઋણ છે વાય પણ ઋણ છે તો તૃતીય ચરણ આવશે, અને એક્સ ધન છે અને વાય ઋણ છે તો ચતુર્થ ચરણ આવશે. તો તે પ્રમાણે તમારે ચરણ નક્કી કરવાનું રહેશે. તો બે સ્ટેપ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ત્રીજું સ્ટેપ છે મિત્રો, આલ્ફા મેળવવું. રેડી? આપણે મુખ્ય કોણાક મેળવવાનો છે, તો આ મુખ્ય કોણાક મેળવવા માટે સૌથી પહેલાં આપણે આલ્ફા મેળવવો પડશે. તો આલ્ફા મેળવવા માટેનું મિત્ર સૂત્ર રહેશે ટેન આલ્ફા બરાબર ઇમેજનરી પાર્ટ માનાકની અંદર રહેશે ઇમેજનરી ઓફ ઝેડ અને છેદમાં રિયલ ઓફ ઝેડ. રેડી? આ સંકર સંખ્યાની ટૂંકમાં જે સંકર સંખ્યા આપેલી છે આ એ પ્લસ આઈ બી સ્વરૂપમાં તમે ફેરવું, તેમાં ઇમેજનરી પાર્ટ એટલે કે એના છેદમાં બી અહીંયા થશે. રેડી? સિમ્પલી આપણે જોઈએ તો એના છેદમાં બીના છેદમાં એ, એટલે કે ઇમેજનરી ઓફ ઝેડ ડિવિઝનમાં રિયલ ઓફ ઝેડ, તેનો માનક ઇઝ ઇક્વલ ટુ ટેન આલ્ફા. એટલે આના ઉપરથી તમારે શું કરવાનું રહેશે? આલ્ફા મેળવવાનો રહેશે. રેડી? તો આલ્ફા મળી જશે. તો હમણાં આપણે ટેબલ જોઈએ મિત્રો. આલ્ફા પરથી ટેબલનો ઉપયોગ કરી આપણે હમણાં થોડીક પહેલાં ટેબલ જોયું, તે ટેબલનો ઉપયોગ કરી થીટા મેળવવો. થીટા એટલે કે મુખ્ય કોણાંક. રેડી? તો આ મિત્રો મેઇન સ્ટેપ હતા. સૌથી પહેલાં તમને કોઈ સંકર સંખ્યા આપેલી હશે તો કોઈ પણ સરવાળા બાદબાકીમાં તમને સંકર સંખ્યા આપેલી હોય તો તેને તમારે એ પ્લસ આઈ બી સ્વરૂપમાં ફેરવાનું રહેશે. બીજું સ્ટેપ રહેશે એ પ્લસ આઈ બીનું ચરણ નક્કી કરવું, કયા ચરણમાં છે પ્રથમ બીજો ત્રીજું ચોથું ચરણ કયા ચરણમાં છે તે પ્રમાણે આપણે આગળ આલ્ફાની વેલ્યુ નક્કી થાય અથવા તો થીટાની જે રેન્જ છે તે આપણને આઈડિયા આવી જાય. રેડી? પછી તમારે ત્રીજા સ્ટેપમાં ટેન આલ્ફા ઉપરથી આલ્ફા મેળવવાનો રહેશે, જેનું સૂત્ર ટેન આલ્ફા બરાબર ઇમેજનરી ઓફ ઝેડ છેદમાં રિયલ ઓફ ઝેડ, જે માનકમાં રહેશે જેથી કરીને ધન રહે. રેડી? તો મિત્રો આના ઉપરથી તમારે આલ્ફા જે મળશે તેના ઉપરથી આપણે થીટા મેળવવાનું રહેશે. ચોથું સ્ટેપમાં આલ્ફા પરથી એટલે કે ટેબલનો ઉપયોગ કરીને આપણે થીટા મેળવવાનું, પહેલા ચરણમાં હોય તો થીટા બરાબર આલ્ફા થાય, બીજા ચરણમાં હોય તો થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા. રેડી? એટલે કે જે ત્રીજા સ્ટેપમાં આપણને આલ્ફા મળે છે રેડી, તેના ઉપરથી થીટા મેળવવો છે, અને બીજા ચરણમાં આપણને માલુમ પડ્યું તો થીટા બરાબર થશે પાઈ માઇનસ આલ્ફા, ત્રીજા ચરણમાં હોય તો થીટા બરાબર આલ્ફા માઇનસ પાઈ થશે અથવા તો પાઈ માઇનસ આલ્ફા કરીને તેને માઇનસ કરી નાખો, ચોથા ચરણમાં હોય તો થીટા બરાબર માઇનસ આલ્ફા થશે. રેડી? તો આ રીતના તમારે મુખ્ય કોણાંક મેળવવાનો રહેશે. તો મિત્રો આ મેઇન સ્ટેપ હતા, મતલબ કે સ્વાધ્યાય જે 5.2 આપણે શરૂઆત કરવાની છે તેમાં બધા દાખલા લગભગ આને રિલેટેડ જ છે, મુખ્ય કોણાક મેળવવાનો અને ધ્રુવીય સ્વરૂપને રિલેટેડ જ છે. રેડી? તો મિત્રો તે આપણે શરૂઆત કરવા માટે આ જે સ્ટેપ હતા તે વ્યવસ્થિત પ્રોપરલી તમારે નોટ ડાઉન કરવાના રહેશે અને વ્યવસ્થિત રીતે સમજી લેવાના રહેશે. રેડી? તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરશું. નેક્સ્ટ વિડીયોની અંદર આ જે મુખ્ય કોણાકના સ્ટેપ ઉપરથી, એટલે કે આ જે સ્ટેપ આપણે અત્યારે આજે શીખા અને જે ટેબલ શીખા તેના ઉપરથી આપણે મુખ્ય કોણાંક અને માનાંક કેવી રીતના મેળવો સંકર સંખ્યાનું તેની આપણે શરૂઆત કરશું નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે સ્વાધ્યાય 5.2ની શરૂઆત કરવાના છીએ. રેડી? તો મિત્રો ત્યાં સુધીમાં આ વિડીયો વ્યવસ્થિત પ્રોપરલી સમજી લેજો અને વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લો. તો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો, અને ચેનલ પર પહેલીવાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.